प्रवचन 28। परम पूज्य प्रमुख स्वामी महाराज ने अमृतवाणी आपने केटला वध्या छे, केटलो सत्संग वधारे थयो छे। बाकी दुनिया में पैसे टके ये तो बधी ज छे, एक नहीं ने बे बीजी धोवन, तीजी नहीं ने चौथी थी ने, एम कई वो नहीं आयो, एम थाक लगते नहीं, एम उजागरो लगते नहीं, एम कंटाणो आते नहीं, भीड़ो पड़ते नहीं। चलो एक नी चार थाय तो मानस चेन कराई ले सुंदर एले एम कंटाणो नहीं, कंटाणो भगवान भजवा में जावे। हारू नीट उठीन मंदिर में जव, नीट उठीन पूजा करवी, माला करवी, फरी तिलक करवी, एम वधारे शरम आवे। कोई आपने शू कहसे, भगतरो कहसे, स्वामीनारियों कहसे कि शू कहसे, एले शरम आवे बहार जतो। પણ સ્વામી કહે છે આપણે દુનિયાના વ્યવહારના કામ કરતા કોઈને શરમ છે કે ભાઈ આપણે ધંધો કરીએ એમાં શરમ આવે છે? કોઈને શરમ નથી, કરવું જ જોઈએ આપણું કામ છે ને કરીએ, એટલું એને ના ગમતું હોય તોય કરીએ। એટલે એમ આપણે મકાન સારું કરીએ ને બીજા ના ગમતું એટલે ના કરવું, આપણે રહેવાની આપણી સગવડ આપણે જરૂર છે તો કરીએ છીએ। એમ દરેક બાબતમાં આપણને એમાં આપણા પોતાના માટે કરીએ એમાં કંઈ કંટાળો નથી। એમ કોઈ શું કહેશે શું બોલશે એનો પણ નથી, વસ્તુ એક જ છે કે ભગવાન ભજવામાં કોઈ શું કહેશે, આપણે કેવા લાગશું, આપણે તિલક કરશું તો કોઈ એમ કહેશે। એટલે આવા બધા વિચારો આવે છે, કારણ કે હજુ પૂરી નિષ્ઠા બેઠી નથી, પૂરો આપણે સત્સંગ પચ્યો નથી અને પૂરેપૂરી દ્રઢતા નથી, એટલે વિચાર આવે। જેમ વેપાર ધંધા નોકરીની બીજા કાર્યો વ્યવહારમાં દ્રઢતા થઈ છે કે આ કરવું કરવું છે, પછી કોઈ ગમે એવું કહેવું હોય ના ગમે 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 તે હોય પણ કરવું છે, એવી દ્રઢતા જોઈએ આપણે। દ્રઢતા છે અને દ્રઢતા જોર કંઈ કરીએ તો શું કે દ્રઢતા જોઈને મદદ કરે મોરારી। આપણી દ્રઢતા હોય તો કોઈને વાંધો કંઈ જ આવે નહીં અને સારી રીતે થઈ જાય। આ છોકરાઓને કેટલા તિલક ચાલુ કરીએ છીએ, એટલે એમનો એક છોકરા મળ્યો ને કહ્યું તો બહુ સારી રીતે તિલક ચાલુ કરી જાય। ત્યાં ગયા તેના છોકરાઓ છે એ બધા કેટલાક બોલતા, એના સાહેબ છે એ પણ રાજી, એને પણ કંઈ કહ્યું તો કે ના હું તો કરીને આવીશ, તમારે ના રાખો ના રાખો પણ હું તો રાખીશ। પેલાને ડરતા થઈ બહુ સારું, ભાઈ છોકરાને આટલી ડરતા છે તો કહેવાનું શું કરી, આપણને પોતાની હિંમત નથી, હિંમત છે એટલે સત્સંગ જે સાચવવો અને એને જે કરવો, કે આપણે કરવાનું શું છે કે ભગવાન મળ્યા ને ભગવાન જેવા સંત મળ્યા, આપણને આવો સત્સંગ મળ્યો, આવી જે વાત મળી છે તો એની અંદર આપણે સાચવવાનું, જેમ મિલકત સાચવીએ છીએ આપણું કુટુંબ જેમ સાચવીએ છીએ એવી રીતે સત્સંગને પણ સાચવવું, કે સત્સંગ પણ એક વસ્તુ કિંમતી છે। સત્સંગ એટલે આપણે ભગવાનને સંત મળ્યા એ એવા પુરુષ મળ્યા ભગવાન મળ્યા એને પણ સાચવવાના છે, એમાં અભાવ ના આવી જાય, અવગુણ ના આવી જાય, એમાં ભક્તિ મોરી ના પડી જાય, માળા પૂજાની વસ્તુ મોરી ના પડી જાય, ઉત્સવ સમયા મોરા ના પડી જાય। એમાં એ જાતનું છે કે જેમ પેલી વસ્તુને સાચવી સાચવીને આપણે એને વધારે કરી એનો વ્યવસ્થા કરીએ છીએ, એમ આની પણ એ વ્યવસ્થા રહેવી, દરરોજ ને દરરોજ દરરોજ ને દરરોજ આપણે આ વસ્તુનો લાભ। હવે આપણે સત્સંગ થયો અને સત્સંગના જેમ મિલકતને વધારવા માટે બીજા ઉપાયો કરીએ છીએ, વધારે દુકાનો કરીએ કે બીજું કરીએ કે આયોજન કરીએ કે વધારે આપણો વ્યવહાર વધારે થાય, તો એની જેમ આયોજન કરીએ એમ સત્સંગ કેમ વધે છે એનો પણ, આપણો કેમ વધે, આપણી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢ થાય અને ભગવાનની ભક્તિ આપણામાં દ્રઢ થાય, એવી ને એવી બીજાને પણ આપણે કરાવી શકીએ, એ વૃદ્ધિ થાય એનું। કેમ એકથી બે દુકાનોથી બેની ચારથી જેમ વાત કરીએ છીએ કે વૃદ્ધિ થયું કહેવાય, એક હોય ને ફરી પછી એ કંઈ રહે નહીં, એ કંઈ વૃદ્ધિ ના થયું તો ખોઈ નાખ્યું બધું, કારણ કે ઠેકાણું ના રહ્યું એટલે ખોવાઈ ગયું। એમાં સત્સંગમાં જો આપણે એવું ના હોય તો આપણે જતો રહે સત્સંગ, બીજાને તો ક્યાંથી રહ્યો બીજો થયો, તો 12 મહિને આપણે પણ જેમ આપણા ધંધા વેપારમાં થોડો લાભ થાય એનો પ્રયત્ન કરીએ, એમ સત્સંગ માટેનો પણ પ્રયત્ન કે આપણે આપણા વર્ષની અંદર એકાદ બે જણને તો આપણા જેવા નિષ્ઠાવાન કરવા જોઈએ અને એને વાત કરવી જોઈએ, કારણ કે આપણે વાત કરવામાં ક્ષોભ ના પામો, સ્વામિનારાયણ ભગવાન છે, ગુનાચો એ મૂળ અક્ષર છે, સત્સંગ સાચો છે, તમે આવો
અને કીધું લાભ લો, કથા કરો, વાર્તા કરો, બોલાવા, ચલાવો, બેહાર, એમ કરીને પણ એના જીવને સત્સંગ કરવો અને આપણા સગાવાળાને પણ કરો. કારણ કે કેટલીક વખત આપણા સગાવાળાથી સત્સંગ વધ્યા છે, કે કાશીદા મોટા બોચાસનના હતા, એમને સત્સંગ ભગવાન સ્વામિનારાયણનો થયો, પછી એમને એવો ભાવ કે મને સત્સંગ થયો તો મારા સગાવાળાને પણ કરાવવું મારે, તો એને જઈને વાતો બધી કરે, ઘરોઘર જઈને એકબીજા સગાવાળા, એના સગાવાળા. પછી મહારાજને પણ એક વખત પોતે બધા એના 35-40 ગામોની અંદર માફો ને ગાડી લાકડાનું હોય ને એ માફો કહેતા હતા, એમાં બેસાડીને મહારાજ લઈ ગયા, એમના સગા, પછી એમના સગા, એમના સગા, એમના સગા, એમ ભરી ફેરવી ફેરવીને બધે સત્સંગ થયો. કહેવાનું શું છે કે આપણે એવું છે, આપણે સગો આવ્યો હોય ને, વેવૈ આવ્યો કે પછી કોઈ બીજા માણસ પણ આપણા વિવેકો આવ્યો હોય, તો તે દાડે આપણે કહી છે કે હવે મંદિરમાં જવું છે ને કેમ નહીં, આ વેવૈ આવે છે નથી જવું. પણ વેવૈને કહીએ કે એના આપણા મિત્રને કહીએ, વેપારીને કહીએ કે હાલો સત્સંગમાં, તારા આપણો સત્સંગ ખરો, એને સત્સંગ કરાવવો છે આપણે, પણ તો કહેવા કહીએ તો કેમ લાગે, ખોટું લાગશે, ખોટું લાગે ઘરે જાય, એમાં આપણે શું હોય કે આપણું ઘર જતું રહ્યું છે, એના ઘર પર જ આપણું ઘર ચાલે. પણ કેટલીક એવી આપણી માન્યતાઓ થઈ જાય કે કેમ કરવું, પણ સ્વામી વાત કરવી કે આ પ્રમાણે કોઈને સારું લાગશે કે નહીં લાગે, ભગવાનની વાત કરવી છે, એમાં આપણે ક્યાં ખોટું કહેવું, એની કંઈ વસ્તુ લેવી નથી, એને માટે કંઈ આપણે બીજું એનાથી મોટું થવું નથી, પણ આપણી વાત છે એને સમજાવી, એટલે સગાને પણ થાય, મિત્રને પણ થાય. આ બંધવાનું કારણ શું, વાતેથી સત્સંગ વધ્યો છે, કે આ સંતો છે ગામો ગામ આવીને બધી વાત કરે, એમાંથી કલા મુમુક્ષો છે એમાં કરે જાય અને એને રંગ લાગી જાય, પછી આવતા થઈ જાય, ત્યારે તમને પણ અહીંયા વાતો કરો છો કેટલા વધ્યા, એનું કારણ શું કે વાતો હતી અને લાયા બોલાયા વરી ચાલ કે થઈ ગયું. પણ એ એક મનમાં ડરતા છે કે મારે સત્સંગ આ સાચવવો છે અને બીજાને આ સત્સંગ આપવો છે, તો એને આપણે વાત કરવી, આપણી રજાઓમાં જઈને વાત કરવી, સમય લઈ લેવો, આપણો ધંધાનો સમય છે એવો થોડો સત્સંગ કરાવવાનો પણ સમય લેવાનો, અહીં બધા સમય આવશો ત્યારે બોલાવવા ચલાવવા, એમ બધું કરવાથી આપણું વૃદ્ધિ થાય અને એ પ્રમાણે કરવાનું. એટલે પોતાના દેહને માટે જેટલો પ્રયત્ન છે, જેટલો દેહના સુખને માટે પ્રયત્ન છે, સગા સંબંધી માટે જેટલો પ્રયત્ન છે, એટલોથી કરવાની વાત કરીએ તોય આપણે જેને સત્સંગ બરોબર છે. પણ સ્વાઈ કે એનાથી વધારે કરવાનો છે, કે જેવી આત્મબુદ્ધિ પ્રથમના 54ના વર્તનાતમાં મહારાજે વાત કરી કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, ભાગવત છે ધર્મ એનું પોષણ કેમ થાય, ભાગવત ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, આ ચાર વસ્તુ દ્રઢ થાય એ ભાગવત ધર્મ છે. એટલે ભાગવત ગુણો જે આપણી અંદર આવવા જોઈએ અને એનું પોષણ કેમ થાય, કે આપણે ધર્મ જ્ઞાન વૈરાગ છે પણ એને પોષણ પાછું મળવું જોઈએ ને, આપણે સત્સંગ તો મળ્યો છે એને પોષણ કરવું જોઈએ, કેવી રીતે ઝાડ છે ઝાડને વાયુ છે તો પણ એને પોષણ તો મળવું જોઈએ, પાણી છે ખાતર છે એને જરૂર એવું બધું કરવું જોઈએ. એમ ધંધાની અંદર પોષણ શું, કે ખ્યાલ રાખીએ, ધ્યાન રાખીએ, બરાબર આવે ઘરાકીને કહીએ કે આ વાત છે, આવો માલ તો તને બીજો મળશે નહીં, આ તો ખરેખરો માલ છે, મારો ભાઈબંધ છે, તારાને ઓછે પણ તું લઈ જજો, એ કરીને પણ આપણે માલ લે, ભાઈ સાચું ખોટું ગમે તે હોય પણ એક વખત એને મહિમા કહી દઈએ, એમ સ્વામી કે આપણે કંઈ ખોટી વાત નથી કે ખોટો મુદ્દો નથી, આપણો તો નક્કર માલ છે, 100% સોનું છે, ભગવાનને સંત છે, આપણો સત્સંગ સાચો છે, આપણી વાત સાચી છે, આપણી ઉપાસના સાચી છે, આપણા ભગવાન સાચા છે, એટલે આપણું બધું સાચી વસ્તુ, સાચી જ વસ્તુ આપણે સમજાવી. તો એ કહ્યું મારે કે એનું પોષણ કેમ થાય, એટલે ભાગવતની વાત છે, એમાં નવ યોગેશ્વરો એ બહુ જ મહાન વિદ્વાન અને મહાન સંતો હતા અને ઋષભદેવ ભગવાનના પુત્રો હતા, એમને ઋષભદેવ ભગવાનને 100 પુત્રો. ઋષભદેવ ભગવાને થયું કે હું તો આ બધો તો છે પણ આવા છોકરા બધા ભણી ગણી તૈયાર થઈ અને વ્યવહાર સંસારમાં પડશે, માયાના ઝંઝરમાં પડશે અને જન્મમરણનું કારણ બનશે, આ બધી સમૃદ્ધિ ભોગવશે કહે, એટલે બધાને બોલાવીને વાત કરી કે જુઓ આ બધું છે, આ બધો સંસાર ખોટો છે, પૈસા ટકા ખોટા છે અને આ બધી વાત છે, માટે આ બધા તમે ભગવાન ભજી અને તમારા આત્માનું કલ્યાણ કરો, એવી મારી ઈચ્છા છે, બાપે ઈચ્છા કરી, બરોબર. આ બધા બાપ હોય તો વિચાર જો કરે છે બિચારા, મારે અમારા ઘરના છોકરાઓ આવ્યા અમેરિકા આ બેઠા છે, લોયર થઈને એક તો આવ્યા છે, બીજા બધા એક સારી સારી ડિગ્રીઓ છે, કંઈ બધા ડિગ્રી વગરના નથી અને સારી નોકરીઓવાળા છે, બધા એ છે,
अभी एक सागर पर हमने डिग्री करनी करती है। पिता से पन लाख रुपये देता डॉक्टर सही तो डॉक्टर थे आज अपने हवा से तर कोठारी बैठा है नहीं पन सारा कुटुंब ने लखवाने बजा इंजीनियर है એટલે આવા બધા છોકરાઓ મા બાપે આપ્યા છે કેમ એમને સમજાવી વાત છે કે ભાઈ આપણને એક કરવા જેવી વસ્તુ છે સાચી વસ્તુ છે તો સાચી વાત એટલે છોકરાઓને આ પ્રમાણે સાધુ ન કરીએ તો કંઈ નહીં પણ સત્સંગ થાય તો એટલો ટાઈમ લેવો ને ઘરની અંદર છોકરાને સત્સંગ થાય એટલો ટાઈમ તો આપણે કરવો તો પણ જાણે સાધુ કર્યા જેવું જ છે એને સત્સંગ સારો રહે એ પણ એનોય ટાઈમ ના હોય વ્યવહાર સંસારનો છે પણ સત્સંગ થાય આવે જાય એજથી પ્રીતિ થાય એ પછી તમે અત્યારે ઓર્ડર કરવા જાઓ તો પછી કોઈ મને નહીં તો આપણે કરતા ડબલ ઓર્ડર આપણને કરે અત્યારે છોકરા પણ એના ડબલ ઓર્ડર આપણને કરે એની જોડે પ્રેમ રાખો એ જ રાખો બેસો કેમ છે ભાઈ શું છે ચાલ મંદિર આતે એટલે એમ કરતા થાય અને આ રીતે જ છોકરાને થાય એના ઘરમાં સત્સંગ મા બાપને સત્સંગ એટલે સત્સંગ થયો એટલે સમજો ભગવાને કહ્યું ભાઈ જો આ બધું છે મારે તમે મૂકી દો અને કોઈ મોટા પુરુષની પાસે જઈ ભગવાન પછી આત્માનું કલ્યાણ કરો સોને રંગ લાગી ગયો બધાએ એમને વિચાર ના થયો મારા વંશનું શું થશે મારી પાસે વંશ કેમ નહીં ચાલશે કશું નહીં વંશ ચાલે કે ના ચાલે ભગવાન રાજી થાય એ મોટી વસ્તુ છે પાછળ છોકરા કેવા થાય કંઈ ખબર છે આપણને વંશ તો જે ભગવાન ભજે ને આપણો વંશ સાચવે કહેવાય એ વંશ સાચવે કહેવાય બાકી દુનિયા ધમાલ કરે ને 18,000 નખરા કરે ને આપણું આબરૂ બગાડે ને આપણી બધી વસ્તુ બગાડીએ કંઈ છોકરો એ છોકરો છો વારે છોકરો અને દી વારે દીકરો જો સંસ્કાર આપ્યા તો દીકરો બને કે સારી રીતે આપણું બધું પાછળ એટલે બધાને થઈ ગયું ગયા એમાં ઋષભ ભરત રાજા મોટા હતા એ રાજા થયા ભારતનો જે રાજ આપણે નામ કહીએ ભારત એના દેશ એના નામથી થયું અને બાકીના બધા સાધુ થઈ ગયા એમાં 900 બહુ યોગેશ્વર થયા એટલે બહુ વિદ્વાન સારા ત્યાગી એકદમ ત્યાગી ધનસિંહ એ બધા ફરે અને ઉપદેશ આપે એક વખત નગર જનક રાજાના દરબારમાં ગયા અને ત્યાં બધો સંવાદ થયો હવે એ બધાનો પ્રેમ કેટલો જનક રાજા પણ જ્ઞાની હતા આ બધા પણ જ્ઞાની હતા એટલે જનક રાજા ઉભા થઈ અને બધા નવયોગેશ્વરને સાથે મળ્યા એકદમ આપણને લાગે કે રાજા ગામડા જેવો છે બધાને સાથે નવે યોગેશ્વરને પાછમાં ગાડીને મળ્યા પણ એમ કહ્યું કે રાજા એમ કેમ કે ભાઈ જુઓ મારો દેહનો નિર્ધાર એને જ્ઞાન કેટલું હતું જાન પણ એની વાત કરીએ છીએ વ્યવહાર સંસારમાં હતો પણ મને દેહનો નિર્ધાર નથી આમ ક્ષણમાં પડી જાય વાર લાગે છે આ દેહ પડવાની કોઈ વાર લાગે છે ક્ષણમાં ચાલ્યો હતો આપણે બેઠા છે ને ઉકળી જઈએ જોડે બેઠા છે ને અમને હવાર ના હોય એટલે આવી બધી પરિસ્થિતિ સર છે એટલે છનક રાજાને જાનપૂર્ણ અખંડ હતું કે આ દેહનો નિર્ધાર નથી ને ભગવાન ભજવાને હું છે એ અવશ્ય કરી લેવું એટલે યોગેશ્વર જેવા સંતો આવ્યા તો હું જો એક એકને મળવા જઉં તો બીજા પાછા રહી જાય કોઈ અને મારો દેહ ફરી જાય એટલે બધાને પડ્યા તો એ અને પછી બેઠા વાતો છે તો કરીને પ્રશ્ન ઉત્તર બધા ચાલતા હતા એની અંદર આ પ્રશ્ન થયો કે ભાઈ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય આ એક પ્રશ્ન છે આધ્યાત્મિક પ્રશ્નો હોય આપણે તો જગતના માયાના પ્રશ્નો કર્યા કરીએ એક ઉટારો બહાર જઈને કરવાનો અહીંયા તો આપણે ભજન જ સત્સંગ માટે જ આપણે આવીએ છીએ ઘરમાં પણ આપણા ઘરમાં એ હોવું જોઈએ ભગવો આવ્યો હોય વાલો હોય મિત્ર આવ્યો હોય તો બે ઘડી વાર બે વાતો તો કરી આપણા દુકાનમાં બેઠા હોય તો બે ઘડી બે વાતો તો મૂકી દેવી કે મગર ભાઈ આફ્રિકાવાળા સ્ટેશન માસ્ટર હતા તો જે ગ્રાન્ડને ટીટીને એના પેલા ફટફટાવાળાને વાંધાવાળાને ઇન્જિનિયર ઇન્જિનિયર ચલાવતો બધાને બોલાવીને વાત કરે ઉભા રહે બે મિનિટ ગાડી મોડી પહોંચવી અને કોઈને વેપારી હોય ને વેપારી વેગન જોઈએ ને તો વેગનને કે આજે તારે ભરવું છે કે અઠવાડિયા પછી તો કે ભાઈ આજે જ ભરવું તો મારી વાત સાંભળ એક કલાક વાત સત્સંગની વાત એક કલાક કરે પેલો ખુશ થઈ જાય એનું કામ થાય એનું કામ થાય એટલે કહેવાનું કે એવું છે કે આપણે જાણે કે આપણને ટાઈમ ક્યાં છે નો ટાઈમ આઈ એમ વેરી બિઝી શું બિઝી આખો દાડો મોઠો મારતા હોય અને જગતનું આખો ગપ્પાણો મારતા હોય ટીવી જોતા હોય અને બાલા મારતા હોય અને માય એમ બીજી આ બીજી છે કઈ નહીં એટલે કે ઘરનું નહીં ગામનું બધું બગાડતા હોય પણ આવી રીતે માણસ એમ કરે પણ આજે માણસ છે વ્યવસાય કરે શિવલાલ શેઠ હતા એ પણ મોટા 900,000 વેપારી હતા મોટી દુકાન મોટા સારા સારા વેપારી અને સારી પ્રતિષ્ઠાની પણ તો એક ચોપડો વચનાવાળો ભેગો રાખે ઘરાક આવે એની વાત કરે લેવા દેવાની બીજી બીજી પછી ચોપડો પહેલો સમજાવે અને પછી જે કંઈ વાસ્તુ લેવાની આપે તો એને ટાઈમ તો નથો પણ એને એમાંથી ટાઈમ કાઢીને 5 મિનિટ પણ પહેલાં ગ્રાહકને સમજાવે વાતચીત કરે એટલે એટલો આગ્રહ કહેવાનું શું છે
આપણે આટલી વાત છે, બે શબ્દો નાખી દઈએ તો આ સમય કહે એવું છે. જોકે મારે કહેતા કે ભગવાનની પ્રસાદનો ટુકડો એ કુકડો થઈને બોલે, એમ આપણી ભગવાનની વાત છે, સંતની વાત છે, સાચી વાત છે, એ જો એના શબ્દો પડી ગયા તો એને અંદરથી ઉકસે, એને સંસ્કાર પડશે કે આ વાત હતી, કોક દાડો પણ એનો પાછો ઉદય થાય. અમારા ડૉક્ટર સ્વામી છે એ બધા હરિભક્તોને વાત કરે છે કે તમારા છોકરાનો જન્મ થાય તો પહેલાં પેલું કર્મ કંઈ ઉદ્યા સ્વામના, એ છોકરો તો સમજતો નથી, એને કંઈ બીજું છે નહીં, પણ એને નાનપણમાંથી જ આટલી વાત તો નાખી જ દેવી. એટલે આપણે ગળ સુધીના સંસ્કાર કહીએ છીએ, એ ગળ સુધીના સંસ્કાર આવ્યો ત્યાંથી એના ભગવાનની વાત કરતો આવ્યો ત્યાંથી. બેટા તું મોટો થઈ જાય, પૈસાદાર થઈ જાય ને તો બહુ ધનવાન થઈ જાય. એટલે ભાઈ એ ધનવાન થવાનો છે, તમે નહીં કહો તો એ થવાનો છે, આ ભગત નથી થવાનો એની વાત થઈ કહો. તો એ ઢોકરો કે આપણે નાનપણથી જ આ સંસ્કાર એ કહે છે, પાનમાં ફૂંક મારી દેવી કે જય સ્વામિનારાયણ. તો કહેવાનું શું છે કે આમ બાપે વાત કરી અને બધા થયા, એ માનવ ભાગવત ધર્મનું પોષણ એટલે સ્વામી મહારાજે ઉત્તર કર્યો કે આ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યોગ્ય ચારે ગુણે સંપન્ન એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સંત, એકાંતિક સંત જેને કહીએ છીએ, ગુણાતીન સંત કહીએ છીએ, એવા સંતનો સમાગમ થાય તો ભાગવત ધર્મ પોષણ થાય. આપણને આ સત્સંગ છે એ સંતો આવીને તમને વાત કરી કરે છે, એટલે કે આપણે ઢીલા પડીએ પણ એ આવીને પાછા વાતો કરી કરીને ઊભા કરે છે, એટલે એનું પોષણ થાય. એટલે શું, પાણી વાવીએ, ખાતર નાખીએ, બીજી સારવાર કરીએ તો ઝાડ મોટું થાય છે, પોષણ થાય એટલે એને વધારે બળ મળવું છે. તો એ કથા વાર્તા કીર્તન ભજનથી થાય. આ મંદિર રવિવારની સભા શું કરો છો, કે આપણું બળ રહે, આપણું સત્સંગનું આગળ વૃદ્ધિ થાય, આગળ એ થાય, તો એ પોષણ મળ્યું તો આપણે બેઠા જ બધા તો સાગે પોષણ થાય. અને ભાગવત ધર્મ આ સંત જે છે એમના થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર પણ ઓપન થાય. પ્રથમ ચોપડનું છે વાંચજો, બધા બહુ નાની ચોપડ બતાવવા છે, પણ એ મોક્ષનું દ્વાર જૂના સંહિત છે, આમાં મોક્ષનું દ્વાર મહારાજ બતાવી દીધું. આ કાબિસ્નાવત એને મોક્ષનું દ્વાર આપણને બતાવી દીધું. હવે મોક્ષનું દ્વાર છે, દર્તા કરીને પછી આપણે માંડીએ તો પછી આપણું મોક્ષ થઈ જાય. ત્યાં આગળ આ વચનાવતો કહ્યું છે, અને એવી આત્મબુદ્ધિ પાછી એની અંદર કરવી જોઈએ કે જેવી આત્મબુદ્ધિ દેહમાં છે, દેહના સંબંધીમાં છે, વ્યવહાર સંસારમાં છે, એને માટે રાત દિવસ મોડું વહેલું ગમે તે સુખ દુઃખ હોય, મોદા હોય, હાજા હોય, પણ ઓફિસે તો જીઆઈએ કે તો ના ચાલે. તારે કહેવાનું કે આપણે આજ મોદા હાજા કે વેપારમાં આગું પાડતું હોય, પણ મંદિર વગર તો ના ચાલે, પૂજા તો કરવી જોઈએ, ભક્તિ તો કરવી જોઈએ, એવું પાછું હોવું જોઈએ. તો સાંઈ કે એવી રીતે સંસંગમાં આત્મબુદ્ધિ, એવા સત્પુરુષ છે એમાં આત્મબુદ્ધિ થાય અને આ પ્રમાણે ભગવાનમાં આત્મબુદ્ધિ થાય તો સ્વાઈ કે આપણે મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય અને શાંતિ થઈ જાય. તો આપણે એવો સત્સંગ બધાને થાય, આત્મબુદ્ધિ ભગવાનને થાય અને સર્વકાળ શાંતિ પ્રાપ્ત થાય. આશીર્વાદ.